નાનપુરાના માથાભાર એવા સાજુ કોઠારીની જેલમાં જ પૂછપરછ કરી સ્ટેટમેન્ટ લેવા માટે ઈડી વિભાગ દ્વારા સુરતના મુખ્ય જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં કરેલી અરજીને મંજૂર કરાઈ છે, જેથી હવે આગામી તારીખ 1 અને 2 માર્ચે ડી વિભાગે કોર્ટના આદેશ સાથે લાજપત જેલમાં સાજુ કોઠારીનું સ્ટેટમેન્ટ લેશે. નાનપુરાના જમરૂક ગલી ખાતે રહેતા કુખ્યાત અને માથાભાર એવા સાજુ કોઠારી સામે મારામારી, ખંડણી, ધમકી સહિતના કેસો નોંધાયા છે. બિલ્ડરોને ધમકાવીને તેની પાસેથી લાખો કરોડો રૂપિયા પડાવી લેવાની બાબતે સાજુ કોઠારી સામે ઘુસીટોક એક્ટ મુજબ ગુનો પણ નોંધાયો હતો અને પોલીસે સાજુ કોઠારીની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો હતો. તો સાજુ કોઠારીએ જે જે લોકોની પાસેથી ખંડણી માગી હોય તેમજ ગેરકાયદે નાણાં પડાવ્યા હોય તે બાબતે તપાસ કરવા અને સાજુ કોઠારી તેમજ તેની સાથે સંકળાયેલ અન્ય એક આરોપીની જેલમાં જ પૂછપરછ કરી સ્ટેટમેન્ટ લેવા માટે ઈડી વિભાગે સુરતની કોર્ટમાં અરજી કરી હતી. ઈડી વિભાગ દ્વારા હાજર મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ અરજી મંજૂર કરવા દલીલો કરી હતી, જેથી મુખ્ય જિલ્લા ન્યાયાધીશ AIR રાવલે અરજી મંજૂર કરી હતી, જેથી હવે આગામી તારીખ 1 અને 2 માર્ચના રોજ ઈડી વિભાગ લાજપત જેલમાં જ સાજુ કોઠારીનું સ્ટેટમેન્ટ લેશે. ઉલ્લેખનીય બાબત એ છે કે સાજુ કોઠારી આની મંડળી સામેની લોન્ડરિંગ એક્ટ મુજબ પણ ગુનો નોંધાયો હતો, જેની તપાસ કરવા માટે ઈડી દ્વારા અરજી કરાઈ હતી. ઈડી બાદ ઇન્કમટેક્સ અને અન્ય વિભાગો પણ સાજુ સામે સરકંજો કરશે તેની રાહ જોવાઈ રહી હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.